ده اكله ارض مرسي وخاي ده وان تو وانا نيكلي ده وانا فيديو نيكلو كاني હેલો મિત્રો, તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સમ્રાટ નર્સરી ફાર્મ. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘનશ્યામભાઈ બેઠા છે અને એને અમારી સારું સ્વાગત કર્યું છે અને સિંહને બધું અમને ખવડાવ્યું છે. તો હવે આ જઈએ આપણે અને કઈ રીતનું ફાર્મ છે બધું આપણે જોઈએ. તો ચાલો નર્સરી ફાર્મ. તો મિત્રો, આ છે સમ્રાટ નર્સરી એન્ડ ફાર્મનું કાર્ડ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફાર્મની અંદર. તો તમે જોઈ શકો છો કે પાછળ છે ફાર્મ. તો ઘનશ્યામભાઈ દરવાજા ખોલીને અંદર બધું બતાવે કે કઈ રીતનું હોય અને કઈ રીતની ખેતી થાય છે. અને ખાસ કરીને આ ખેડૂતો માટે વિડીયો છે. તો તમારે જો કોઈ ખેડૂત મિત્ર હોય તો એને વિડીયો અવશ્ય શેર કરી દેજો. તો હાલો અંદર જોઈએ શું છે. જોઈ શકો છો તમે, જો અહીંયા ફ્લાવર છે, ત્યાં છે કોબીજ, ઓલી છે ટમેટી, ત્યાં છે મરસી. એ બધાના હાઇબ્રિડ બિયારણ આપણે સમ્રાટ નર્સરીમાં મળી રહેશે કોઈ પણ ઋતુમાં, બારે મહિના. અહીં તમારે ઓર્ડર ઉપર પણ બિયારણ રોપા ઉછેરી આપશું અમે. તો મિત્રો, તમને અહીંયાથી કોઈ પણ રોપ જ્યારે તમે મંગાવો તો તમને હોમ ડિલિવરી પણ મળી જશે અને ઘનશ્યામભાઈ ખુદ તમારે ત્યાં હોમ ડિલિવરી કરવા માટે આવશે. કોઈ પણ રોપ તમારે મંગાવવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલા છે અને ઘનશ્યામભાઈ પણ વિડીયોમાં બોલેલા છે, એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. અને ખાસ કરીને જોરદાર છે, તમે પ્લાન્ટ બધા જોઈ શકો છો કે આ છે મરચીનો રોપ જે સુંદર તરીકે એને રોપવામાં આવ્યો છે. તો જોરદાર છે, એક વાર તમે મુલાકાત અવશ્ય લેજો. તો પહેલાં તો આપણે પૂછીએ કે આ બધી શું શું મહેનત લાગે અને કઈ રીતનું થાય. તો પેલા ઘનશ્યામભાઈને પૂછીએ કે કઈ રીતનું તમે મહેનત શરૂઆત કરી આની. આની શરૂઆત અંદાજે 2-3 વર્ષ પહેલાં આપણે કરસાળ પીડીલેટ દ્વારા અમે થોડી ઘણી સહાય આપી અને સહયોગ કરી અને થોડા અમારા ખર્ચે અને એના ખર્ચે આ ઊભું કરવામાં આવેલું હતું. 25-30 હજારના ખર્ચે અમારા પપ્પા 20-25 વર્ષથી આ રોપાની પદ્ધતિમાં અને આ ખેતીમાં સંકળાયેલા છે અને ઘણા વર્ષોથી રોપા કરે છે અને થોડા વર્ષોથી હું પણ આમાં જોડાયેલો છું. અને અમારે ત્યાંથી રીંગણીના મોરપીસ રોપ, સફેદ રોપ અને ફુલાવરના રોપ, કોબીના રોપ અને મરસીમાં 4-5 વેરાયટી અને ટમેટીમાં 4-5 વેરાયટી એ ઉપલબ્ધ છે અત્યારે. અને જ્યારે કોઈપણને રોપા લેવા હોય તો 12-12 મહિના અમારે ત્યાં રોપા મળી રહેશે. અને મારો નંબર છે 99-24-32-52-10. બીજી વાર 99-24-32-52-10, પેલ ઘનશ્યામભાઈ ભરતભાઈ. અને મારા પપ્પાનો નંબર છે 97-27-21-61-91. અને એ રોપા લેવા માટે તમે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકા અને નિશાકોટડા ગામે આવીને વાડી વિસ્તાર માળમાં મુલાકાત લઈ શકો છો ગમે ત્યારે. તો આ તો થઈ ગયું, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ કે બધું ખુલ્લું હોય તો તમે આ બધી પેક પેક કઈ રીતનું રાખો છો, એનું કારણ કાંઈ ફાયદો થાય નથી? એનું કારણ એક જ છે કે જ્યારે વરસાદની મોસમ આવે ત્યારે સીધા એના વરસાદના સાટા આ રોપા હોય એની ઉપર ન પડે અને રોપા વ્યવસ્થિત ઉજરે. અને તડકો હોય ઉનાળામાં, ઠંડી હોય અને વાતાવરણ આપણે લેવલ જળવાય રહે એટલા માટે અમે આ નેટ હાઉસ વધારે એને યોગ્ય માનીએ છીએ. કોઈ પણ ઋતુમાં રોપા ઉછેરી શકીએ આપણે. અને બધા બિયારણ આપણે સર્ટિફાઈડ કંપનીના અને હાઇબ્રિડ બિયારણ આપણે ઉછેર કરીએ છીએ. અને કોઈ પણને રોપા લેવા હોય તો આપણે ઓર્ડર મુજબ પણ રોપા ઉછેર કરી આપશું. તો ભાઈનું કહેવું એમ છે કે આ જે કંઈ ગ્રીન હાઉસ તમે જોઈ શકો છો ઉપર નેટ હાઉસ, એના કારણે ઉપર ડાયરેક્ટ સાંટા ન પડે અને શું કહેવાય ફાર્મ આપણું એકદમ સ્વચ્છ અને સારું રહે અને જીવાત પણ ન પડે એ માટે ફાર્મ ઊભું કરવામાં આવે છે. તો તમે સારા કોર જોઈ શકો છો કે આ રીતનું કંઈક નેટ હાઉસ છે બનાવેલું. આપણે અત્યારે થોડા ઘણા સેમ્પલ પૂરતી આપણા રોપા ઉછેરેલા છે. આ 10-15 દિવસ પહેલાં આ ફૂલેવરનો રોપો છે જોઈ શકો છો તમે, અને આ રીંગણીનો, અને આ છે કોબીનો. અને મહિના દિવસને 1.5 મહિનામાં તમારે આનું બિયારણ કે આપણને વસ્તુઓનો ફાલ તમને જોવા મળશે. અને અહીંથી આપણી વાડી છે, ઓલો લીમડો છે ને, ત્યાં સુધી આપણી વાડી શેક સુધી છે આપણી વાડી. આખી વાડીમાં પણ આપણે રોપા કરીએ છીએ. મિત્રો, ખાલી ઘનશ્યામભાઈ એક જ ખેતી નથી કરતા પણ ઘણી પ્રકારની ખેતી કર્યા છે. તમે જોઈ શકો છો કે આ બાજુ ડુંગળી છે, તો આ બાજુ છે શું મકાઈ છે,
અને નર્સરી ફાર્મની અંદર છે કોબી છે, પછી મરચી છે, ટમેટી છે અને ઘણા પ્રકારના છે. અને આ બધું તમે જોઈ શકો છો કે અહીંયા છે બદામ છે, પછી જમરૂખ છે, સીતાફળી છે, શેરડી છે અને ઘણી પછી વનસ્પતિ અને શું કહેવાય બધી સબ્જીઓ બધી ઉગાવેલી છે તમે જોઈ શકો છો. અને તમારે જે પણ રોપા હોય ઘરે માટે લઈ જવા હોય ખાસ કરીને ખેડૂતોને, તો બધા રોપ અહીંયા મળી રહેશે. અને થોડાક જ દિવસને ટૂંક જ સમયની અંદર અહીંયા જે ફાર્મ છે તેને જરીક મોટું કરી દેવામાં આવશે અને તમામ પ્રકારના રોપ છે એ અહીંયા મળી રહેશે એવું ઘનશ્યામભાઈનું કેવું છે. અહીંયા આવેલા છે લેવા માટે રોપા, તો આપણે એને પૂછીએ તો એને કઈ રીતના રોપા લે છે અને શું એને ફાયદો થાય છે. હા, શું નામ તમારું? મારું નામ રાઠોડ હરીશભાઈ મનુભાઈ. કેટલા વર્ષોથી આવું? હા, 4-5 વર્ષ થા લઈ છે. ઉત્પાદન બહુ સારું, રોપ હારા, ફ્લેવર, મરચી, રીંગણી. તો મિત્રો તમે જોઈ શકો છો કે એટલા થડિયા ભાઈએ લીધા છે, 500 કુલ થડિયા છે. અને કેવું લાગે છે તમે અહીંયા લેવા આવ્યા છે? બહુ સારું. પશુપાલન પણ કરે છે ખેતીની સાથોસાથ, તમે જોઈ શકો છો કે અહીંયા ભેંસો પણ છે. મિત્રો તમે જોઈ શકો છો કે સાંજનું વાતાવરણ છે એટલે એકદમ નેચરલ વાતાવરણ છે અને આમ રળિયામનું વાતાવરણ છે. તમે જોઈ શકો છો કે વાડીનું વાતાવરણ એકદમ સરસ મજાનું છે. તમે જોઈ શકો છો ખેતરમાં પણ રીંગણી રોપા કરેલા છે, મોરપીસ બોલતા એક મહિનાની દિન અંદર રોપા કમ્પ્લીટ સોપણ માટે તૈયાર થઈ જશે. આમાં પણ અમે ઘણા બધા રોપા, ટમેટી છે, મરચી છે, સફેદ રીંગણું છે, આ સાનિયા મરચી છે, આ બધા રોપા જ છે. આમાંથી ઘણા રોપા ખેંચાઈ ગયેલ છે અને તમે જો મરચું જોઈ શકો છો, આ સાનિયા મરચું છે, અહીં જોઈ શકો છો કેટલું ફાલ, પૂરેપૂરો જોરદાર ફાલ આવે છે. અને હા મિત્રો, આ એ જ મરચું છે જે મેં વિડીયોની અંદર ખાધું છે અને બહુ જ તીખું છે. સાનિયા મરચું બહુ જ તીખું આવે છે. તમે જોજો વિડીયોના લાસ્ટમાં મેં મરચું ખાધું છે, પણ વિડીયો જરા સ્કીપ ના કરતા હવે જોવો આગળ. અને મરચું જોઈ શકો છો, તમને તોડીને બતાવું જો એટલું લાંબુ મરચું, હાઇબ્રિડ સાનિયા. ભાજીમાં અહીંયા કોથમરી વાવેલ છે, મૂળા કરેલ છે અને મેથીની ભાજી, ગવાની ભાજી ખાવા માટે કરેલી છે. અને પશુ અને ભેંસો માટે રસકો અહીંયા જો તમે જોઈ શકો છો, રસકો અને ઝીંઝવો ઘણો બધો કરેલો છે, લીલોછમ જોવા મળે છે તમને. જો ઘણી વસ્તુ અને હાઇબ્રિડ બિયારણ વિશે પણ જણાવ્યું અને એના પશુપાલન પણ આપણે એનું જોયું, તો આપણે હવે એને કીધું હતું કે આપણે એની બદામ ખાવાની છે તો આપણે જઈ બદામ ખાવા. ભાઈ જણાવ્યું એમ કે એની પાસે હાઇબ્રિડ બિયારણો પણ છે, અલગ અલગ જે છોડવાઓ પણ એની પાસે ઉપલબ્ધ અત્યારે. અને બતાવ્યું તેમ એ અત્યારે ટમેટા તોડે છે અમારી માટે, જોવા માટે કેવા ટમેટા છે તે જો. ટમેટા આ દેશી ટમેટા છે, નાના ટમેટા, ખાવામાં બહુ બહુ જ સ્વાદિષ્ટ છે ટમેટા. અને ઉતારો પણ એટલો આવે છે અને શાક પણ બહુ અતિશય. મિત્રો જોરદાર ટમેટા છે, મેં ખુદ ચાખ્યા અને બહુ મીઠા ટમેટા આવે, કારણ કે નાના ટમેટા તમે ખાધા છે તમને ખબર છે બહુ મીઠા ટમેટા છે, મોટા ટમેટા છે, મીઠું થાય છે. અને સફેદ રીંગણું પણ જોઈ શકો છો, સફેદ રીંગણાનું રોપા છે, ઓલકોર મોરપીસ છે, અહીંયા મરચીના રોપા છે. બધે ઋતુમાં તમારે 12 મહિના અહીં રોપા હાજરમાં હશે અને કોઈ પણ અમારો સંપર્ક કરી શકે છે અને ડિલિવરી સુવિધા પણ કરેલી છે. તો મિત્રો હવે ઘનશ્યામભાઈ એટલું કીધું, હવે એની આપણે એની બદામ ચાખવા જઈએ છીએ, એની બદામ કેવી છે તો જઈએ. હાલો જોઈ શકો છો કે અહીંયા છે મોટા ટમેટા અને ઓલા હતા નાના ટમેટા, તો અહીંયા મોટા ટમેટા આપણે એને પણ બતાવીએ તોડીને. જોઈ શકો છો મોટા ટમેટા, આ એ ખાવામાં બહુ સ્વાદિષ્ટ અને મીઠા બહુ હોય છે. અને લીલા ટમેટા પણ જોઈ શકો છો અહીંયા, જો એટલો ભરસક ફાલ આવે છે આપણે જો દવા વગરની ખેતી કરીએ છીએ. જોઈ શકો છો તમે આ કેટલો ફાલ છે, હાઇબ્રિડ બિયારણ છે આપણી પાસે. મિત્રો આની અંદર કોઈ પણ દવા કે કેમિકલ નથી નાખતા, એમને નેચરલ ને સુંદર મજાના ટમેટા ઉગાડે છે અને ખેતી પણ સુંદર મજાની કરે છે, તો અવશ્ય મુલાકાત લેજો આ જગ્યાની. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે બદામ. તો મિત્રો અહીંયા ઝાઝી સંખ્યામાં બદામ છે અને ઘનશ્યામભાઈ બદામ પાડે છે. આપણે તમને બદામ પાડે એટલે હું તમને દેખાડું કઈ રીતની છે અને જોઈ શકો છો કે ભરસક ઝાઝી સંખ્યામાં બદામ અહીંયા આવેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે બદામ, જોરદાર બદામ છે તમે જોઈ શકો છો.
મિત્રો જોવામાં તમને બદામ કાચી લાગે છે પણ બદામ પાકલ છે તમે જોઈ શકો છો. મિત્રો લાલભાઈ ઓલી પણ કે મોઠું પહેરીને મરચું કાઢી નાખ્યું મોઢા માં કાઢવું જ પડે ને તીખું આવે કઈ થોડું મોડું મરચું છે આ મરચું ઝીણું છે દોયો તમે એકવાર પણ બહુ તીખું તો અમારી માટે ગોળ આવી જશે તમે જોઈ શકો છો. અને અમારો વિડીયો બસ એટલો જ તે મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે અત્યારે તીખ લાગે છે એટલે બાય બાય.